મારા પરિવારની અંદર મારા પતિ, મારા સાસુ સસરા અને હું એમ ચાર લોકો રહીએ છીએ. મારા પતિ સ્ટેશનરીની દુકાન ચલાવે છે. અમારી દુકાન ઉપર ગ્રાહકોની ખૂબ જ ભીડ હોય છે. આથી મારા પતિએ એક છોકરાને દુકાન ઉપર કામે રાખેલો છે અને તેનું નામ કલ્પેશ છે. તે 22 વર્ષનો છોકરો છે અને તે ખૂબ જ તંદુરસ્ત અને તાકાતવર દેખાય છે. મારા પતિ દુકાનનો સામાન જથ્થાબંધ ખરીદી કરે છે, એટલે તેને સામાન લેવા માટે બાજુના શહેરમાં જવું પડે છે. તે મહિનામાં 2-3 વાર ખરીદી કરવા માટે બાજુના શહેરમાં જાય છે અને ત્યાં 1-2 દિવસ રોકાય પણ છે. તે જ્યારે પણ બહાર જાય છે ત્યારે દુકાન મારે સંભાળવી પડે છે. આવું મહિનામાં 1-2 વખત થાય છે. આ વાત ગયા મહિનાની છે, જ્યારે મારા પતિ સામાન લેવા માટે શહેરમાં ગયા. હું દુકાન ઉપર બેઠી હતી. મેં બ્લુ કલરની સુંદર સાડી પહેરી હતી. બપોરનો વખત હતો એટલે અત્યારે ગ્રાહકો વધારે હતા નહીં. કલ્પેશ પોતાના લંચ બોક્સની અંદરથી લંચ કરી રહ્યો હતો અને લંચ કર્યા પછી તે થોડો આરામ કરતો. દુકાનની પાછળ જ નાનો એવો રૂમ છે, તેમાં બેસીને તે આરામ કરતો. તે લંચ કરી રહ્યો હતો ત્યારે એક ગ્રાહક આવ્યો. તે એક નવી વસ્તુ માંગી રહ્યો હતો. હું તેના વિશે જાણતી ન હતી. મેં દુકાનમાં ઘણી જગ્યાએ જોયું પણ મને તે સામાન દેખાયો નહીં. મેં વિચાર્યું કે હું કલ્પેશને પૂછી લઉં, એટલે હું તેને પૂછવા માટે પાછળના રૂમમાં ગઈ. રૂમનો દરવાજો બંધ હતો, પરંતુ અંદરથી તે લોક પહેર્યો ન હતો. મેં ધીમેથી દરવાજો ખોલ્યો અને મેં જોયું તો અંદર બીજું જ ચાલી રહ્યું હતું. કલ્પેશ જમીન ઉપર બેસીને સામાન ઊંચો નીચો કરતો હતો. મેં વિચાર્યું કે હું ખોટા સમય પર આવી ગઈ છું. હું જેવી પાછી જવા લાગી તો મને ધીમો ધીમો અવાજ આવ્યો જે કલ્પેશ બોલી રહ્યો હતો. મેં જોયું તો તે સામાન ઊંચો નીચો કરતા કરતા કંઈક બબડી રહ્યો હતો. શીલા ભાભી, ખૂબ જ મજા આવી રહી છે. તમે મને છોડીને કાંઈ ન જતા. તમે મને ખૂબ જ આનંદ આપો છો. આ સાંભળીને હું હેરાન થઈ ગઈ. મારા શરીરની અંદર કરંટ દોડવા લાગ્યો. હું તેને છોડીને જવા માંગતી હતી, પરંતુ મારા પગ ઉપડતા ન હતા. મારું દિલ કહી રહ્યું હતું કે હું તેને સામાન ઉંચકવામાં મદદ કરું. મેં પોતાને રોકવાની ઘણી કોશિશ કરી, લેકિન હું એવું કરી ન શકી. મેં ફરીથી દરવાજો ખોલ્યો અને તેની સામે જઈને ઊભી રહી. મને પોતાની સામે જોઈને તે ગભરાઈ ગયો. તે કંઈ બોલી શકતો ન હતો. મેં તેના હાથમાંથી સામાન લઈ લીધો અને તેને મદદ કરવા લાગી. સામાન ખૂબ જ વજનદાર હતો. મેં ક્યારેય આટલો વજનદાર સામાન ઊંચક્યો ન હતો કે ન તો તેની સાથે ક્યારેય કામ કર્યું હતું. આટલો વજનદાર સામાન ઊંચકવાથી મારા શરીરમાં દરેક સાંધામાં દુખાવો થવા લાગ્યો. હું મારા પગ ઉપર બરાબર ઊભી પણ રહી શકતી ન હતી. મેં કલ્પેશને કહ્યું કે તું આટલો વજનદાર સામાન કઈ રીતે મેનેજ કરી લેશે? તો તે કહેવા લાગ્યો કે ભાભી, તમે પહેલી વાર આટલો વજનદાર સામાન ઉઠાવ્યો છે, આથી તમને થોડી તકલીફ થાય છે. જો રોજ તમે આ સામાન સાથે રોજ કામ કરવા લાગો તો તમને તકલીફ ઓછી થશે અને તમને તેની સાથે કામ કરવાની આદત પડી જશે. કામ પૂરું કર્યા પછી હું ફટાફટ દુકાનમાં આવી ગઈ, કારણ કે ગ્રાહકો આવવા લાગ્યા હતા. જતા જતા મેં તેને કહ્યું કે આપણે ફરી 5 વાગ્યે આ સામાન ગોઠવી દઈશું. અને મિત્રો, 5 વાગ્યે મેં અને કલ્પેશભાઈએ કઈ રીતે સામાન પાછળના કબાટમાં ગોઠવ્યો તે જાણવા માટે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અગાઉનો ભાગ આવતીકાલે જોવાનું ચૂકશો નહીં. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.